વલસાડના હનુમાન બાગડા પાસે આવેલી ઔરંગા નદી ડ્રેઝિંગ કરી નદી ઊંડી કરી નદીનો કાપ બાજુમાં કરીને નદી ઊંડી કરવાને બદલે રેતી ખનન કરતા ગ્રામજનોમાં નારાજગી નદીના પ્રવાહને રોકી નદીના પાણીને ગેરકાયદેસર અવરોધ ઊભો કરતા સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી હંગામો મચાવ્યો વલસાડ તાલુકાના ભાગડા ખુર્દ હનુમાન ભાગડા ગામેથી પસાર થતી ઔરંગા નદીમાં દર વર્ષે ચોમાસામાં ગોડાપુર આવવાના કારણે હનુમાન ભાગડા ગામનો વલસાડ સાથેનો સંપર્ક વિહોણું થઈ જતું હતું ઔરંગા નદીમાં ડ્રેઝિંગ કરીને ઊંડી બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ સરકારે મંજૂર કર્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગામને પૂરના પાણીથી બચાવવાની કામગીરી કરવાને બદલે ચોક્કસ ઠેકાણે ડ્રેઝિંગ કરીને કાઢેલી રેતીનું સહેલાઈથી હેરફેર કરી શકાય તે માટે નદીના મધ્યમાં જ પુરાણ કરી મજબૂત પાળો રસ્તો બનાવી દેતા ગામમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો નદીના વચ્ચે પુરાણ કરી દેતા નદીનો વહેણ બંધ થઈ જતા ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરની કામગીરીનો ભારે વિરોધ કર્યો હતો તો સરપંચ સહિતના સભ્યોએ સ્થળ પર પહોંચી કોન્ટ્રાક્ટરને કામગીરી અટકાવી દેવાઈ હતી તો ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા નદીના વચ્ચે પુરાણ કરવાની પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી તો સાથે ગામમાં આવેલી ગૌચરણની જમીનની માટી ગ્રામ પંચાયત તથા કોઈપણ પરવાનગી વગર નદીમાં પુરાણ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે સાથે કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી કામગીરીમાંથી એક પણ કામગીરી ન કરતા ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે હવે જે અમે એમાં એ હતું કે નદીનું ડ્રેઝિંગ કરીને અને સાઈડમાં ગામ સહિત એનો પારો બનાવવાનો હોય તે એણે એ નહીં કર્યું અને નદીનો વહેણ અટકાવીને ગૌચરણની જે જગ્યા હતી તેમાં એ લોકો ખોદકામ કરી અને નદીનું વહેણ અટકાવ્યું છે એના લીધે જે એનું પાણીનું વહેણ અટકે છે અને તકલીફ પડે છે અને જે આપણે ચોમાસામાં જે પાણી ઉપર વાસમાંથી આવે તો તે ગામની અંદર આવી જાય અને તકલીફ થાય ઔરંગા નદીનું વહેણ અટકાવેલું છે અને એની સમસ્યા એ છે કે જે આનું જે કામ કરે એ બધી રીતે ખોટું કામ કરતો છે અને ખોટી રીતના કામ કરે અને જે નદીનું પાણી જે અટકાવ્યું છે તે બંને સાઈડનું જે એનું પુરાણ થઈ ગયું છે નદીમાં અને કમસે કમ એ 7-8 ફૂટ જેટલું પુરાણ થઈ ગયું છે હાલમાં અને આ સાઈડથી તે સાઈડ પર જે ગૌચરણની જગ્યામાં હતી અને જે ગાયો ભેંસ જે ચારવા જાય તે હવે અટકી ગયું છે તે ભાઈ જોવા માટે અને આ પરવાનગી વગર જે એને ગૌચરણનું જે ખોલ્યું છે એને કોઈ પણ જાતની પરવાનગી પંચાયતમાંથી લેવામાં આવી નથી અને પારા જે બનાવ્યા છે એની બી પરવાનગી નથી લીધી અને અમે જે વાત કરી તો અમને ઊંચા અવાજથી વાત કરીને કહે છે કે તમારે જે થાય તે કરી લેજો અમારું ઉપરવાસથી કામ આવ્યું છે આ જે એણે નદીનો જે પાળો બનાવ્યો નદી રોકાણ કર્યું છે પાણી એના માટે ગૌચરણ જે જગ્યા હતી એ જગ્યામાં ખોલીને એણે પાળો બનાવ્યો છે એ ગેરકાયદેસર છે એની પાસે કોઈ પરમિશન નથી અથવા કોઈ પંચાયત પાસે પરમિશન લીધેલ નથી અને છેલ્લા 2 વર્ષથી બી આ કામ કરે છે પણ એ ખાલી રીતિનો જ ધંધો કરે છે જે એને કામ આપ્યું તે પ્રમાણે કામ કરતો નથી એને છે ને તે લીઝ મળે છે કે એ ગામનો પાળો બનાવવાનો છે ગામમાં પાણી જે રેલનું આવે એની સંરક્ષણ દિવાલ બનાવવાની હોય એનું જે મા નદીમાંથી જે કાપ નીકળે તે કાપ નીકળીને પાળામાં નાખવાનું કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે એ પણ 2 વર્ષથી મળે છે લાસ્ટ ટાઈમ મે મહિનામાં બી એને લેટર લખીને આપ્યો આપણે સરકારમાં કે આ કામ ખોટું કરતો છે અમારે કામ અટકાવવું છે બંધ કરાવવું છે હા એનાથી નદીનું પાણી વહેણ અટકી જાય છે એ નદીનું વહેણ અટકે એટલે એ નદી છાલકી થઈ જાય એટલે એ છાલકી થઈ જાય એટલે પાણી બહાર આવે એટલે ઘરે ઘરે પાણી પહોંચી જાય ગામમાં પાણી પહોંચી જાય જમીન ખાલી થઈ જાય અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા